ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ નવા પાક અને નવી ખેતી પદ્ધતિની વાત એ મિત્રો આપણે કરતા હોઈએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટે એ કિસાન સફર ટીમના એ મિત્રો હંમેશા પ્રયત્નો હોય છે. ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે મરસાના પાકની, જે દેશી મરસું જે છે, જે ગોંડલ પટ્ટો જે આપણે કહીએ છીએ, જે ગોંડલ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર એ મરસીનું વાવેતર થાય છે. તો આજે મિત્રો આપણે આ ગોંડલિયા મરસાની વાત એ મિત્રો કરવી છે અને એની જે સંપૂર્ણ માહિતી જે છે અમારા પીઠ અને કહેવાય ને કે જે વર્ષોથી જે છે એ જે અમારા વિસ્તારની અંદર કોટડા સાંગાણીનું જે ગામ છે મોટા માંડવા, જ્યાં વર્ષોથી મોટા પ્રમાણમાં એ મરસાનું વાવેતર, મરસીનું વાવેતર થઈ રહ્યું છે, તો એમની પાસેથી જે છે આપણે એમનું આજે મરસીના પાકનું એ આ વાવેતર ક્યારે કરવામાં આવે છે, કેટલું બિયારણ જોવે, ક્યાંથી બિયારણ લાવે છે, કેવી રીતનું અંતર રાખવામાં આવે છે, દવા ખાતર કેટલું જોવે છે, પિયત કેટલા જોવે છે અને સાથે સાથે આમાં કેટલું ઉત્પાદન આવે છે, ક્યાં એનો બજાર ભાવ છે, આ બધી માહિતી જે છે ને એ આજે આપણે આપણા પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું. સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને પછી આપણે આગળ વધીએ. મોટાભાઈ આપનું પૂરેપૂરું નામ? બાબુભાઈ પ્રાગજીભાઈ માનસરા. બાબુભાઈ પ્રાગજીભાઈ માનસરા. ગામ? ગામ મોટા માંડવા. મોટા માંડવા. તાલુકો? તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 9852980037. હવે બાબુભાઈ મરસીનું વાવેતર જે છે એ તમે કેટલા સમયથી કરો છો અને મરસીનું જે છે એ વાવેતર કયા સમયે કરવું જોઈએ? મરસીનું વાવેતર વાદળછાયું વાતાવરણ થાય તે હાઇબ્રિડનું રોપ નાખવાનું આવે. અને આ દેશી છે એ વાવણી થાય ને આપણી, પછી મહિનાથી પછી એનું બી વાવેતર થાય, ઓયણીથી દતારથી, બરોબર છે. અને ફૂટનું, પોણા ફૂટનું અંતર રાખવાનું દેશી મરસામાં. ઓલી હાઇબ્રિડ મરસીમાં પણ એ જ રીતે રોપ સોંપવાનું એનો, તો બરાબર, એનો રોપ બનાવવાનું. અને આ બી વાવવાનું દતારે. બે સોળ વચ્ચે એક ફૂટ હવા ફૂટનું નહીં, ફૂટનું અને બે હાર વચ્ચે બસ 32 ની જાળી. 32 ની જાળી. હા, બે હાર વચ્ચે 32 ની જાળીનું જે છે એ વાવેતર આપણે કરવાનું, બરોબર છે. હવે આ મરસીનું જે છે એ બિયારણ જે છે એક વીઘા દીઠ કેટલું જોતું? આ 500 ગ્રામ જોઈએ. દેશી મરસા? દેશી મરસા. દેશી મરસાનું 500 ગ્રામ જેવું બિયારણ જે છે એક વીઘે જોવે. અને એનું બિયારણ ક્યાંથી લાવવાનું? એ આ આપણે હારા મરસામાંથી જ વીણી લેવાના ઢગલામાંથી. એટલે કે પસંદગીનું બિયારણ? પસંદગીનું બિયારણ આપણું. જે વ્યવસ્થિત, જે સારું જે છે બિયારણ, સારું જે આ બિયારણ છે ઉપર હું રાખું, વિડીયો ઉતરી જાય. મિત્રો જે બિયારણ જે છે એ આવી રીતના જે વ્યવસ્થિત પસંદગીનું બિયારણ છે, દેશી બિયારણ, બરાબર, કે આ બિયારણ જે છે એને આપણે રાખીએ તો એની અંદર જે છે એ આવી રીતનું સારું બિયારણ રાખવું, બરાબર. અને એ જે છે એને પછી હાંસવી રાખો. હાંસવી રાખો, બરાબર. અને એનો ઉપયોગ જે છે એ પછી 500 ગ્રામ જેવું જે વાવેતર કરવાનું. હા, અને પછી કેમ હું એમાં કરવાનું? પછી એને પારવી નાખવાનું. પારવી નાખ અને અંતર રાખવાનું ફૂટનું, પોણા ફૂટનું, ફૂટનું, પોણા ફૂટ. હા, બરાબર. 16 વચ્ચે? હા, 16, બરાબર. અને પછી જે છે એ પારવી અને પછી જે છે આપણે બધી કામગીરી કરવી. કામગીરી રોપ જોતો લઈ જાય, બાકી નાખી દેવાનું, બરાબર. પણ એટલું વાવેતર આપણું આ ઘરનું હોય એટલે એટલો બધો બિયારણ નો ખર્ચો રહેતો ખર્ચો ઓછો થાય, ઓછો થાય છે. પણ હાઇબ્રિડ તોટાને 520 રૂપિયા છે 10 ગ્રામ ના. હાઇબ્રિડ જે છે સાનિયા છે, એના ભાવ ઊંચા છે બજારમાં બિયારણ ના, બરાબર છે. સસ્તામાં આ પડે, બરાબર. હવે આપણે જે છે એ બધા દેશી બિયારણો વધારે પસંદ કરે છે મોટા ભાગે. દેશી કરતા હાઇબ્રિડ વધારે? દેશી કરતા હાઇબ્રિડ વધારે આવે છે. અટાણે નરેન્દ્ર મોદી હેક્ટરે 15,000 રૂપિયા આપે છે, સહાય આપે છે, સહાય આપે બિયારણ ના. બિયારણ મારે જ વણાવ્યા. બરાબર. એટલે કે બાગાયત વિભાગ દ્વારા જે છે સહાય પણ જે છે મરસીના પાક ની અંદર આપે છે બિયારણ માં. બીજું મારે બાપભાઈ એ પૂછવું છે કે આ મરસીના પાક ની અંદર એની અંદર જે છે એ ખાતરો જે છે પાયામાં કઈ આપવા પડતા હોય છે? પાયામાં ખાતરો પેલા તો દેશી ખાતર જોઈએ. દેશી ખાતર મરસી હારી થાય નકર ન થાય? દેશી ખાતર મરસી નથી થતી, બરોબર છે. એટલે દેશી ખાતર જે છે એ કેટલું જોવે એક હેક્ટરે અથવા એક વીઘે? હેક્ટરે ની આજ મારી પાસે 12 થી 13 વીઘા જમીન છે. હું 15-20 લારી
15-20 લારી ભરું છું વર્ષો વર્ષ, અને મારે વર્ષો વર્ષ મરસા જ હોય, 7-8 વીઘાની મરસી હોય દર વર્ષે, એટલી હોય દર વર્ષે, અને 10-15 લારી જે ઓછામાં ઓછું નાખવાનું. હા બરાબર. પછી પાયામાં રાસાયણિક ખાતરો કઈ નાખો? રાસાયણિક ખાતર ઓછું જોઈએ, પછી ઓછું જોઈએ. હા ઓછું જોઈએ. બરાબર. રાસાયણિક ખાતર કયું નાખો? આ ડીએપી છે, એમોનિયા છે, પોટાશ છે, એ બધા. એ કેટલું કેટલું પ્રમાણ રાખો છો? એ પ્રમાણ વીઘે 10 કિલો 15 કિલો 10 કિલો 15 કિલો નો છંટકાવ કરવાનો. બરાબર. વી પછી દે, વી પછી દે. બરાબર. એવું ટૂંકમાં પછી જે છે પૂર્તિ ખાતર તરીકે આપણે આપવાનું છે. બાબા, મરસીના પાકની અંદર પિયત ની કેવી જરૂરિયાત રહે છે? પિયત જે છે એ ચોમાસા પછી કેટલા આપવા પડે છે? પિયત નું મરસી છે ને, એક દિન તમે પાણી પાવું તો પી જાય. હું છે આમાં ફળ બહુ આવે. બરાબર. લીલું મરસું જે છે એ કેટલું ઉતરતું હશે અંદાજે? લીલું મરસું અમારે ઉતારવાની અહીંયા છે નહીં, સમજાણું છે. લીલા મરસા ઉતરતા નથી, લીલા નથી નહીં કોઈ દિવસ. બીજું, મરસીના પાક ની અંદર રોગજીવાત જે છે બાપભાઈ કેવા આવે છે, અને એ રોગજીવાત માટે જે છે તમે કયા પગલા ભરો છો? પગલામાં એવું છે, ભાદરવા મહિનામાં કુકડ આવે, તડકો આવી ગરમી પડે ને, ભાદરવા મહિનામાં એક મરસું હાસવવાનું રહે. બરોબર. હા, વધારે કાળજી તૈયાર રાખવાની. બરોબર. કુકડ નો ભાગ આવે, કુકડ. હા, કુકડ આવે એટલે કે થ્રીપ્સથી થાય, માછી કતરી બસ થી. બરોબર. એટલે એનો દવાના છંટકાવ 5-7 દિવસ 4-5 દિવસ 3-4 દિવસ છંટકાવ કરવો પડે, ગરમી પડે. બરોબર. એટલે કે ભાદરવા મહિનામાં જ્યારે ત્યારે જે છે વધારે, એ ઋતુમાં જ વધારે ત્યારે બરોબર ફાલ ફૂલ આવતું, અને ઓલા પણ કુકડ આવી જાય. કુકડ આવે. બરોબર. તો એનો છંટકાવ કરવા પડતા હોય. બાકી ઈયળ ના એના છંટકાવ કરવા પડે છે ખરા? ઈયળ નો આવે, ઓછી આવે. ઈયળ ઓછી આવે. મરસીના પાક ની અંદર મરસું જે છે એ પાકે કેટલાક દિવસે પાકી જતું હશે? આમ આપણે જયારે ચોમાસામાં વાવીએ તો પછી મરસું જે છે એ કેટલા સમયે પાકી જાય? એમ આ જે હાઇબ્રિડ મરસું છે ને, હાઇબ્રિડ વેલા પાક, આવડાનો આ ઉતરણી નો સમય આવે. બરોબર. આ દેશી માં આટલો સમય લાગે, ચોમાસામાં વાવેતર કર્યું હોય તો ઉતરણી ના પાકે. અત્યારે પાકી ઉતરા પેલી વીણી વીણાઈ લ્યો, પેલી જ વીણી વીણાઈ છે. આ બધા જે છે દેશી મરસા, દેશી મરસા. બરોબર છે. હવે ઉત્પાદન માં જે છે એ દેશી વેરાયટી વધે છે કે હાઇબ્રિડ વેરાયટી વધે છે? હાઇબ્રિડ શોધ વધે છે. સાનિયા નામની જે મરસી છે ને, એ પણ 35 મણ સુધી વહી જાય છે. બરોબર. અને દેશી પણ એટલા, દેશી પણ 35-40 વહી જાય. 35-40 જાય. પાછું કુદરતી હવામાન સારું હોય ને તો સારો પાક આવે. બરોબર છે. છેલ્લા વર્ષોમાં જે છે આ વર્ષ સારું છે? સારું છે, બહુ સારું. બરોબર. આ વર્ષે મરસા ની અંદર ઉત્પાદન સારું મળે. હવે આ મરસા ની અંદર જે છે એ તમે જે ભારીઓ બાંધવાની, ભારી બાંધીને જે છે યાર્ડ માં તમે લઈ જતો હોય, તો ભારી બાંધવામાં કઈ કઈ બાબતોની કાળજી ખેડૂતો એ રાખવાની હોય છે? કાળજીમાં એ છે કે આ જે કોડિયું છે ને સફેદ મરસું, બધું વીણી લેવાનું, અને બધું આ કલર રહ્યો ને આ, આજ બરોબર આવું જ મરસું જવું જોઈએ પીઠમાં. બરોબર. બધું આવું જ. બરોબર. બધું એકદમ લાલ છે, લાલ એકદમ. પીળું જે છે એ મરસું, પીળું એ કોડિયામાં હલકા ભાવમાં આવી જાય. હલકા ભાવમાં આવી જાય. પણ એ 2500 2000 એમાં અત્યારે જે છે આ ઢગલા કરવા પાછળનું કારણ શું? ઢગલામાં એમ થાય કે કોક મરસું વધારે ઓલું લીલું હોય ને તો બે દી પીળું રહે ને તો ઢીલું પડી જાય ને પાકી જાય. બરોબર. એટલે કે ટૂંકમાં આવી રીતના ઢગલા જે છે એ કરી નાખવાના. હા, આ બે દીમાં આજકાલ માં તો પોરાય કરવા પડશે. બરોબર. અત્યારે જે છે એ ઢગલા જે છે એ કરવાની કામગીરી શરૂ છે. હા, અને પછી જે છે એ આને ઢગલા કરી નાખવાના. પગથા પોળા આખા પડામાં પાડી દે. નહીં, આવી રીતે સાહેબ, આવી રીતે આમ જ, આમ જ. બરાબર કરવાની. બરાબર. આવી રીતના પોળા કરી દેવા, કરી દેવાના, કોડિયા વીણી લેવાના. હા હા. અને લાલ મરસું પછી સુકાઈ જાય ને, બંગડી જેવું થઈ જાય કડક, પછી ભારી બાંધવાની. ભારી બાંધવાની. અને એ ભારી જે છે એની અંદર કેટલો વજન રાખો છો? વજનમાં એવું છે, સેજ હવા વાળું વેજું જાય તો 2 મણ 40 કિલો જેવું થાય, નકર 35-38 એવી રીતનું. હા, જાય. હા, એવી રીતે જાય ભારી. બજાર ની અંદર જે છેલ્લા વર્ષોમાં તમને મરસાના ભાવ કેવા મળી રહ્યા છે? આ વર્ષે બજાર ભાવ જે છે એ એક ભારી ના ભાવ હોય છે કે? નહીં, 20 કિલો ના. 20 કિલો. હા, 20 કિલો. તમે જે છે કયા માર્કેટમાં જે છે મરસું લઈ જાઓ? ગોંડલ. ગોંડલ. ગોંડલ જેવું કે માર્કેટ નથી, આખા ગુજરાત માં નથી. મરસાનું માર્કેટ ગુજરાત માં ગોંડલ વેપારી એટલું આવે, અને મરસું
કેશોદ, માંગરોળ, જુનાગઢ, ગમે અહીંયાથી મરસું અહીંયા જ ગોંડલમાં જ આવે, વેચાણ કરવા માટે અહીંયા જ આવે. વેચાણ કરવા માટે. અને અહીંયા જે છે એ બજાર ભાવ આ વર્ષે કેવા રહ્યા છે? બજાર ભાવમાં પેલી શરૂમાં જે આ સાનિયાની હાઇબ્રિડ વેચાણું ને 7-8 હજાર, 5 હજાર, 6 હજાર સુધી ગયું. એક મણના ભાવ, આ મણના ભાવ અટાણે આના 6-7 હજાર રૂપિયાની બજાર છે. એવરેજ જે છે બાપભાઈ વાત કરવામાં આવે તો મરચીના પાક ની અંદર ખર્ચો કેવો અને એની સામે જે છે એ ઉત્પાદન જે છે અને એની જે આપણે જે કહેવાય કે નફાની બાબત વાત કરવામાં આવે તો 50% ગણી શકીએ કે નફામાં? એવું છે સાહેબ કે જો આ કુદરતી હવામાન થોડું સારું હોય ને તો ખેડૂતને વધારે લાભ મળે. હા બરાબર છે. પણ 1 લાખ રૂપિયાનો વીઘો પડે મરસામ. હા મરસામ 1 લાખ રૂપિયા ગણી જ લેવાના. તમારે 6 વીઘાની હોય તો 6 લાખ થાય અને હવામાન કુદરતી સારું હોય ને તો 7-8 થઈ જાય. બરાબર છે. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને બાપભાઈ જે છે એ કરી કે ભાઈ મરસાનું જે છે એ વાવેતર જે છે આપણે જ્યારે ખાસ કરીને જ્યારે કરી રહ્યા છીએ ત્યારે દેશી મરસાનું જે છે બાપભાઈ આ મરસાનું જે છે એ ખેડૂતો સીધું માર્કેટમાં લઈ જાય છે કે કોઈ પાવડર બનાવીને સીધું? નહીં નહીં, માર્કેટમાં જ એમ. સટણી જે છે એ મોટો જથ્થો જે છે એ હજી કોઈ આવી રીતના ખેડૂતો તૈયાર કરતા નથી, સીધું માર્કેટમાં જ વેચે. સરસ મજાની વાત બાપભાઈ આપણે કરી. બાપભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને મરસાના પાકની ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજ એ મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો તમને મરસાના પાકની વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઈન નંબર છે 97-52-45-9-71 આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મેળવી શકશો. ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી.